સમગ્ર કચ્છમાં મુશળધાર વરસાદના કારણે પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ભુજ શહેરમાં આવેલા ગુલઝાર એ મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ સંજોગનગર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવણ એકના મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ભૂમિ સોમૈયાએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે પાણીજન્ય રોગો વધુ પ્રમાણમાં છે, જેમાં ખાસ કરીને ઝાડા ઉલટી પગ પાકી જવાના રોગો દેખાય છે. તેવા લોકોની સારવાર કરી દવા આપવામાં આવી હતી. પાણી ભરાવાના વિસ્તારમાં આવા રોગો થાય છે. હાલ અમારી ટીમ દ્વારા અમરનગર સંજોગનગરમાં કેમ્પ યોજાયો હતો. હવેના દિવસોમાં અન્ય વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે. લોકોને અપીલ કરતા કહ્યું હતું કે વરસાદી પાણીમાં ખુલ્લા પગે જવું નહીં, પાણી ઉકાળીને પીવું. આરોગ્યની ટીમો દ્વારા ઘરે ઘરે જઈ સર્વે હાથ ધરવામાં આવ્યું છે. અહીંયા અત્યારે અમે સંજોગનગરમાં જ્યાં બહુ બધા પાણીને ભરાયા છે, તો પેશન્ટને મોસ્ટલી ઝાડા ઉલટી અને પગ પાકી જવાના રોગ બહુ જ જોવા મળે છે. તો એના માટે અમે મારુફાબેન શર્મા સાથે, આર્શા વર્કર છે જે અમારા, એની સાથે આ પેશન્ટોને અહીંયા ભેગા કરી અને મેડિકલ કેમ્પ યોજ્યો છે, જેમાં ફ્રીમાં બધી જ સારવાર આપવામાં આવે છે. સંજોગનગરના વિવિધ વિસ્તારો જેવા કે કાલે અમરનગરમાં રાખેલો હતો અને આજે અહીંયા કરીને સંજોગનગર બેમાં રાખેલો છે કેમ્પ, અને આગલા દિવસોમાં હજી પ્લાન કરી અને બીજા એરિયામાં રાખવામાં આ કેમ્પ કરવામાં આવ્યો છે. ત્યારે લોકોને અમે કહીએ છીએ કે ઘરની આજુબાજુ પાણીનો ભરાવો છે ત્યાં પાણીમાં ખુલ્લા પગે જવું નહીં, એની ધ્યાન રાખવી, અને પાણી પીવો તો ઉકાળીને પીવાનું, જેનાથી ઝાડા ને એના રોગ ન થાય. સાથે અમારી આરોગ્યની ટીમ છે એ બધાના ઘરમાં ક્લોરિનેશનનું કામ કરે જ છે અને એમ્બેડની કામગીરી પણ ચાલુ છે. નાના છોકરાઓમાં મોસ્ટલી ઝાડા ને વધુ જોવા મળે છે, તો ઘરની આજુબાજુ પાણી નહીં ભરાય નહીં એનું ધ્યાન રાખે, જેની કારણે મચ્છરોનો ઉપદ્રવ ઘટી જાય.